वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी, श्री घनश्याम महाराज नी। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर नवमु तरंग 25मु सद्गुरु आधारानंद स्वामी आ तरंग में अद्भुत प्रसंग लखे छे। श्री हरि की पूजा करके जेठा सेठ ही जोवु सेवा लाए भर थाल ही हरि आगे धरे सोवु। श्री हरि की पूजा करके जेठा सेठ ही जोवु। भगवान श्री हरि विचरण करता करता झिंझर गाम में पधारिया छे। दरबार खोड़ाभाई वगैरह भक्तों खूब सेवा करी। गामना परम वैष्णव अग्रणी सेठ जेठाभाई दर्शन करवा आव्या। अने जेठाभाई जारे दर्शन करवा आव्या त्यारे जेठाभाई ने संबोधी भगवान श्रीहरिए वैष्णव भक्त केवा होय एनी संपूर्ण वात करी। वैष्णव जन तो तेने रे कहिए पीर पराई जाने रे। वैष्णव जन तो तेने रे कहिए पर दुखे उपकार करे पण पर दुखे उपकार करे पण मन अभिमान न आने रे। वैष्णव जन तो तेने रे कहिए हमणा शिबिर में घणा बधा भक्त आया था। एमां घणा बधा भक्तोए वात करी આપણે યાદ કરીએ લંડનના ભક્તો બેઠા છે રામજીભાઈ વાત કરતા હતા કે સ્વામી આ બધા ભક્તોનો ભાવ જોયો ને પ્રેમ જોયો ને સેવા જોઈને અમારો ગર્વ ઓગળી ગયો। સાંભળી હતી વાત તમે બધા હાજર હતા। સમયની અંદર આપણે જ્યારે ભેગા થઈએ એકાબીજાના જીવન જોઈએ ત્યારે ચોક્કસ દરેકના હૃદયમાં એક દિવ્ય ભાવ પ્રગટ થતો હોય છે। એટલો મોટો દિવ્ય ભાવ જેઠા શેઠ વૈષ્ણવ છે, ચુસ્ત વૈષ્ણવ, અને શ્રીજી મહારાજના દર્શન કરવા આવ્યા। મહારાજે કરેલી વૈષ્ણવી પરંપરાની વાત સાંભળી જેઠા શેઠ એટલા બધા રાજી થયા। હવે આગળ વાત શરૂ થાય છે। પછી તો ઝિંઝર ગામમાં જેઠા શેઠે શ્રીહરિની પૂજા કરી ત્યારે થાળમાં ભરીને મેવા લાવ્યા હતા તે ભગવાન શ્રીહરિની આગળ અર્પણ કર્યા। પછી તેણે હાથ જોડીને શ્રીહરિને કહ્યું, હરિકુ કહત કર જોરી કે સાચે વૈષ્ણવ તુમ કીન। પછી તેમણે હાથ જોડીને શ્રીહરિને કહ્યું, આપે અમને સાચા વૈષ્ણવ કર્યા છે। લો, ભગવાન મળે અથવા ભગવાનના સંત મળે તો જ જીવનમાં સાચો ધર્મ પ્રગટ થાય,
બાકી પરંપરાના ધર્મમાં તો કેવું છે ખબર, પેલી કટાઈ ગયેલી તલવાર જેવું દરબારોના ઘરમાં છે ને, તલવાર લટકતી જ હોય અને 50-100 વર્ષથી પડી 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 કેવી થઈ ગઈ હોય, ઘણી તલવારો તો પડી પડી એવી કાટ ખાઈ ગઈ હોય કે મ્યાનમારથી બહાર કાઢવી હોય ને તોય નીકળે નહીં. પણ કહેવાય શું એ બોલો તો ખરા, કહેવાય તલવાર, પણ ખેંચો તો, લડવા જાવ તો કશું થાય. ગોપાળાનંદ સ્વામીએ સરસ દ્રષ્ટાંત આપ્યું. સ્વામી બોલ્યા, કુંભાર માટીનો પિંડો કરતો હોય ને, કોઈ પૂછે શું કરે છે તો કે ઘડો કરું છું. માટીનો પિંડો હોય તો પણ શું કહેવાય, તમે બોલો થોડું બધા. હજી તો માટીનો પિંડો હોય પણ નામ શું પડી જાય એનું, ઘડો. પછી પિંડો તૈયાર કરી ચકેડા ઉપર ચડાવી દે અને ચક્ર ફરતું હોય તો પણ શું કહેવાય, ઘડો. એનો કાંઠો ચડ્યો ન હોય તો પણ શું કહેવાય, ઘડો. કાંઠો ચડી કાચી માટીનો એ ઘડો નીચે મૂક્યો હોય, લાગે ઘડો, દેખાય ઘડો, કહેવાય ઘડો. નિભાડામાં મૂકે તો પણ શું કહેવાય, ઘડો. નિભાડામાં પાકીને બહાર નીકળે તો પણ શું કહેવાય, એ બધા જ કહેવાય ઘડા. પણ ગોપાળાનંદ સ્વામી કેવી સરસ વાત કરી, સ્વામી એમ કહે પાણી ભરવું હોય તો એક જ ઘડો કામ લાગે, કયો, નિભાડામાંથી પાકીને નીકળ્યો હોય તે, બાકી બધા ઘડામાં જો પાણી નાખ્યું તો પાણી પણ જાય અને ઘડો પણ. ગોવિંદ દાદા, ભક્ત થાવું રે ભગવાનના તે તો છે કઠણ કામ, ભક્ત થાવું રે ભગવાનના તે તો છે કઠણ કામ, સર્વે સુખ સંસારના કરવા જોઈએ હરામ. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું ભગવાનના ભક્ત થવું ને એ આ જગતમાં અઘરામાં અઘરું કામ છે. ખાલી ચાંદલો કર્યો બરાબર, બે પૈસાની કંઠી પહેરી લીધી, કપાળમાં ચાંદલો કરી લીધો અને જય સ્વામિનારાયણ. હે, મન સ્વાદે માળા ફેરવે, ગળા સ્વાદે ગાય, કોઈ કોઈને પૂછે ને તો કલ્યાણ કેમ થાય દાદા, કહેવાનું. દેખાતો ધર્મ આ દુનિયામાં બધી જગ્યાએ હતો, ઉપર છલો ધર્મ આ જગતમાં બધી જગ્યાએ હતો, પણ આત્મા સુધી પહોંચેલો ધર્મ, આત્મા સુધી પહોંચેલો સત્સંગ, એ તો ફક્ત ને ફક્ત ભગવાન મળે અથવા ભગવાનના મળેલા એકાંતિક સંત મળે. આ સભામાં બેઠેલા તમે બધા જ પહેલા સત્સંગમાં હતા, નહોતા સત્સંગમાં હતા, ઘણા બધા સંતો ભક્તોને મળ્યા પણ હતા, ગુરુજી મળ્યા, આ સંતો મળ્યા, જીવનમાં કેવું પરિવર્તન આવ્યું. જેઠા શેઠ વૈષ્ણવ હોવા છતાં ભગવાન શ્રીહરિએ સાચા વૈષ્ણવ ધર્મની જ્યારે વાત કરી, શ્રીહરિકુ કર જોરી કે સાચે વૈષ્ણવ તુમ, ખોટે વૈષ્ણવ જગ જીતને સોબ પરત હિ ચીન. બંને હાથ જોડીને કહ્યું, હે પ્રભુ, આપે અમને સાચા વૈષ્ણવ કર્યા, એટલે કે સાચા ભક્ત કર્યા, તમે અમારી આંખ ઉઘાડી દીધી. આ જગતમાં જે ખોટા વૈષ્ણવ છે તે હવે ઓળખાઈ ગયા છે, તેઓ પરસ્પર એકબીજાને ઠગવા માટે ઉપલક વૈષ્ણવનો વેશ ધરી રહ્યા છે. ભક્તિના નામે ભોગ અને વિલાસ વિકર્યા છે, કેવળ ઉદર અને શિષ્ટને તૃપ્ત કરવા માટે લેશ માત્ર નિયમ ધર્મ રાખતા નથી, કામ અને ભોગ પ્રધાન સેવાને સમય સમય પ્રમાણે કરે છે. કામને ભગવાન માનીને વિચારપૂર્વક લાલજીની સેવા રાખે છે. લાલજી બાળ સ્વરૂપ છે, બાળક ઉપર સહેજે હેત થાય છે, બાળકમાં જેવું હેત થાય તેવું મોટામાં થતું નથી. જેઠા શેઠ હવે ભગવાન શ્રીહરિ પાસે આ બધી વાતો કરે છે, એ બધી વાતો અહીંયા લખાઈ રહી છે. ભગવાન સ્વામિનારાયણનો એક સ્વભાવ હતો, આ જગતમાં જે કંઈ સારું છે ભગવાને બધું સ્વીકારી લીધું. અમેરિકા દેશ આટલા ઓછા સમયમાં આટલો મહાન ડેવલપ થયો, વિકસિત થયોનું મુખ્ય કારણ શું?
આ દેશની પરંપરાએ આખી દુનિયાના દરેક સારા માણસોને સ્વીકાર્યા. ખબર છે ને તમને? બાકી આ દેશનો કોઈ નેટિવ હતું જ નહીં, આ દેશની ઓરિજિનલ વસાહત તો હતી જ નહીં. કોઈ પણ સારો વ્યક્તિ આ દેશમાં આવે એની સારી શક્તિને સ્વીકારી. ભગવાન સ્વામિનારાયણનું નામ છે જન્મંગલમાં ગુણગ્રાહિણે નમઃ. શિક્ષાપત્રી આપણે વાંચીએ છીએ, મહારાજે લખ્યું, વલ્લભાચાર્યજીના પુત્ર વિઠ્ઠલની એમણે પ્રવર્તાવેલી સેવા રીતિને અમે સ્વીકાર કરીએ છીએ. ઉત્સવોની રીતિને પણ મહારાજે એ પરંપરામાંથી લીધી. વેદાંતની વાત આવી ત્યારે મહારાજે વાત કરી, રામાનુજાચાર્યજીએ સ્થાપેલો વિશિષ્ટાદ્વૈત મત એ અમારો મત છે. મતમ વિશિષ્ટાદ્વૈતમ મે વચનામૃતમાં શંકરાચાર્યજીની વાત આવી. મહારાજે બ્રહ્મસ્થિતિવાળા શંકરાચાર્યજીની કેટલી ઊંચી સ્થિતિ, લોકાલોક પર્વત ઉપર ઊભેલો માણસ હોય એવી વાત કરી. ભગવાન સ્વામિનારાયણે પોતાની લીટી લાંબી કરતા 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 એટલી લીટી લાંબી કરી દીધી, જે આચાર્ય પરંપરાઓ હતી, જે આપણી ધર્મની પરંપરાઓ હતી, ખલાસ થઈ ગઈ હતી. એક આચાર્ય આખી જિંદગીમાં કામ કરીને જાય, બીજા આચાર્યનું એનું ખંડન કરી બીજો મત કરે, ત્રીજો ખંડન કરી ચોથો મત કરે, એ પરંપરાને ભગવાન સ્વામીને આખી પલટાવી નાખી. અને કળિયુગમાં સતયુગની સ્થાપના કરી. સંસ્કૃતમાં કહેવાય છે, બાલાદપી સુભાષિતમ ગ્રાહ્યમ. કોઈ નાનો માણસ હોય, કોઈ સામાન્ય માણસ હોય, એમાં પણ કંઈક સારી વસ્તુ હોય તો આપણે સ્વીકારવી જોઈએ. પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં આ વસ્તુ જોવા મળે. અમેરિકાની આ સત્ય ઘટના કદાચ તમને કોઈને ખબર નહીં હોય. વર્ષો પહેલાં ગુરુજી અમેરિકા આવ્યા. ગુરુજીને બાય પ્લેન જવાનું હતું, અચાનક પ્લેન એટલાન્ટા ઉતારવું પડ્યું, વેધર ખરાબ હતું એટલા માટે. એ સમયમાં એટલાન્ટા જ્યોર્જિયાની અંદર કોઈ કરતાં કોઈ સત્સંગી ભક્તોનો કોન્ટેક્ટ થયો હતું નહીં. શિકાગોવાળા યોગેશ ભગતે ઓનલાઈન સર્ચ કર્યું, ગુરુજીને સંતો એટલાન્ટા રોકાયા છે, સંતોના નિયમધર્મ એવા છે, પ્લેનમાં બેઠા હોય અન્ન કે જળ લઈ શકે નહીં, કોઈ સત્સંગી ભક્ત મળે સ્નાન પૂજા પાઠ કરે ત્યાર પછી અન્ન જળ લેવાય, પ્લેન તો કેટલા કલાક પછી ઉડે કંઈ નક્કી હતું નહીં. ઓનલાઈન તપાસ કરી એક સત્સંગી ભક્તનો કોન્ટેક થયો, મનસુખભાઈ ધાનાણી. એમને ફોન કરી પરિચય આપ્યો કે આવી રીતે અમારા ગુરુજી પધાર્યા છે, સંતોના આવા નિયમધર્મ છે, આવી રીતે સંતો એરપોર્ટ ઉપર ઊભા રહ્યા છે, ટૂંકમાં પ્લેન હવે ક્યારે ઉડે કંઈ નક્કી છે નહીં, તો સંતોને તમે એરપોર્ટથી લઈ આવી થોડો સમય સાચવી શકો. અરે ભગત, એ પણ એવા મહિમાવાળા પ્રેમી. તાત્કાલિક પોતાના પરિવાર સાથે ગાડી લઈ ગુરુજીને સંતોને લેવા માટે એરપોર્ટ આવ્યા, સંતોને લઈ અને પાછા પોતાના ઘરે લઈ ગયા, ખૂબ પ્રેમથી રાખ્યા, ખૂબ પ્રેમથી સાચવ્યા. પરંતુ એક ઘટના ઘટી, એમની ગાડીમાં ગુરુજી બેઠા, ગાડી જેવી શરૂ થઈ એટલે તુરંત આ મનસુખભાઈ ધાનાણી વગેરે કીર્તન બોલવા લાગ્યા. માણકીએ ચડ્યા રે મોહન વન માળી. ફરીવાર ગાડી શરૂ થઈ, બીજે ક્યાંક જવાનું હશે ત્યારે પણ આ કીર્તન બોલ્યા. અને ગુરુજીએ પૂછ્યું કે મનસુખભાઈ, તમે જ્યારે ગાડીમાં બેસો ત્યારે આ કીર્તન બોલો છો? હા ગુરુજી, અમારે નિયમ છે. અમારા ગુરુજી જગત પ્રકાશ સ્વામીજી એમણે અમને નિયમ આપ્યો છે કે ગાડી શરૂ કરો ત્યારે તમે આ કીર્તન ગાવાનું રાખો. ગુરુજીને એ નિયમ એટલું બધું ગમ્યું, કેટલી સારી વાત છે, ગાડીમાં બેસીએ, મહારાજને યાદ કરીએ, મહારાજ માણકી ઘોડી લઈ આપણી સાથે ચાલે છે. આપણી માણકી તો કેટલી ચાલે કેટલી ન ચાલે કંઈ નક્કી નહીં, પણ મહારાજની માણકી ચાલે. આપણી માણકીમાં તો પેટ્રોલ નાખ્યું હોય, ડીઝલ નાખ્યું હોય, નેવિગેશન નાખ્યું હોય તોય આપણી બંધ પડી જઈએ વચ્ચે, ખબર છે ને તમને? જવું હોય આમ ને નીકળે, હવે તો એ નેવિગેશનમાં પ્રોબ્લેમ છે. એટલે ગુરુજીને ત્યારે વિચાર આવ્યો કે આ કેટલી સરસ વાત છે. પછી તો ગુરુજીએ પોતે શરૂ કર્યું, ગમે ત્યારે ગાડીમાં બેસે, ગાડી શરૂ થાય આ કીર્તન ગાવાનું, આ કીર્તન બોલવાનું, સંતોને નિયમ આપ્યું. ઇન્ડિયા આવ્યા ત્યારે, ત્યારે તો જે બહુ વર્ષો પહેલાંની વાત, આ 1994 કે 1995ની વાત, કેટલા વર્ષ થયા? 24 વર્ષ પહેલાં. ત્યારે સંતોને નિયમ આપ્યું, પછી આપણા સંતો બધા ગમે ત્યારે ગાડીમાં બેસે ગાતા થયા. આજે લોયાધામ પરિવારની અંદર લગભગ
બધા જ હરિભક્તો, કથા સાંભળનારા બધા ભક્તોને ફરીવાર વિનંતી કરું છું, અમેરિકા સિસ્ટમ પ્રમાણે ચાલનારો દેશ છે. ગાડી તમે દીકરાને આપો છો એના પહેલાં એને એક્ઝામ આપવી પડે છે, એને ટેસ્ટ આપવા પડે છે, બરાબર. એ બધા ટેસ્ટમાં પાસ થાય છે ત્યારે એને લર્નિંગ લાઇસન્સ મળે છે. એક વર્ષ તમે બાજુમાં બેસો છો ત્યાર પછી એને પાક્કું લાઇસન્સ મળે છે. તો દીકરાઓ માટે, દીકરીઓ માટે મોંઘી ગાડી આપતા પહેલાં કહેવાય છે ને, કાર આપે પણ સંસ્કાર ન આપે ત્યારે કાર પણ બેકાર બની જાય છે. તમે બધા દીકરાઓ લાઇસન્સવાળા મનભગત લાઇસન્સ આવી ગયું ને, સરસ કીર્તન તૈયાર કર્યું તમે, નિયમ આપ્યો તમને છે ને. જો આ જ પ્રોબ્લેમ છે ને, નક્કી કરી દેવું પડે કે આ કીર્તન મોઢે આવડી જાય પછી ચાવી આપવાની, ત્યાં સુધી નહીં આપવાની. કથા સાંભળનારા બધા ભક્તો આગ્રહ રાખો, મહારાજને યાદ કરીને કાર્ય કરવું એક જીવનનું સાચું નિયમ છે. અમે સંતો પણ જ્યાં જ્યાં વિચરણમાં જઈએ, કંડારી ગામના મૂળજી ભગત છે, મૂળજી ભગતના ભાઈ ઘનશ્યામભાઈ છે, શિકાગોમાં રહે છે. ભગતને બહુ નાનું નિયમ છે, ઘરની બહાર નીકળે ત્યારે એમના ઘરમાં નાનું મંદિર છે, મંદિરમાં ભગવાન પાસે આવીને દર્શન કરવાના, પછી જ બહાર નીકળવાનું. બહારથી ગમે ત્યારે આવે ત્યારે પહેલાં ઘરની અંદર મંદિર છે ત્યારે બે વાર દર્શન કરવાના. અમે ઘરે હતા દરરોજ જોઈએ. એક દિવસ મેં પૂછ્યું, ભગત તમે આ નિયમ રાખ્યો? હા, મારે નિયમ છે, જાઓ ત્યારે એકવાર, આવો ત્યારે. મેં કીધું, આવો ત્યારે બે વાર કેમ? કે ડબલ વાર એટલા માટે ભગવાને સલામત પહોંચાડી દીધા, થેન્ક યુ કહેવા માટે. લો, અને હરિભક્તોના અનુભવ પણ એવા છે, ઘણીક વાર એવી મુસીબતો આવી જાય, એવા જીવનમાં અટવાઈ જઈએ, પણ સ્વામી આપણને લાગે છે કે આપણા દુઃખમાંથી, આપણી મુસીબતમાંથી અચાનક રીતે પણ મહારાજ આપણને બચાવીને બહાર કાઢી લે છે. ભગવાન શ્રીહરિનો આ જે સ્વભાવ હતો, ગુણગ્રાહી, પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં આપણને જે જોવા મળે છે ને, ગુણગ્રાહી, કોઈકના જીવનમાં સારો સદગુણ જોયો એને આપણે સહજ રીતે સ્વીકારી લઈએ. શ્રીજી મહારાજનો એ સ્વભાવ, એટલા માટે શ્રીજી મહારાજની આ બહુ સરસ વાત આવે છે, જેઠા શેઠ અને ભગવાન શરીરનો સંવાદ છે. વૈષ્ણવમાં બાલક શ્રીકૃષ્ણની પૂજા, લાલજીની પૂજા તમને ખબર છે, બહુ પ્રચલિત છે એ દિવ્ય પરંપરા. હવે તો બહુ કથળી ચૂકી છે, બાકી જૂના સમયમાં મર્જાદી વૈષ્ણવો આપણા મંદિરમાં આપણે સોળે સેવા કરીએ છીએ, ખબર છે ને તમને. આ સોળેની સેવાની રીત ક્યાંથી આવી? વૈષ્ણવમાંથી. વૈષ્ણવ પરંપરાની સેવા રીતિ એટલી અદ્ભુત છે, ભગવાનના વાસણ હોય ને, ભગવાન માટે વાસણ હોય ને, એ વાસણનું નામ પણ પાછળ ઝી લગાડીને બોલે, જલઝારી ઝી, લાવો ઝી, ગુસાઈ ન કે ગુસાઈ ઝી, બધામાં ઝી લગાડવાનું. એટલે તમે પછી બધી હમ ભગવાનની સેવામાં ખાલી. હવે આ તો પછી નકર અવળું પડી જાય દાદા, તો પછી આ વસ્તુ અવળી પકડે ને ઘણા લોકો. આ તો રમૂજની વાત છે, કાવા સંત કોઈ વાત કરતા હશે ને, કોઈક છોકરાએ પકડી લીધું ને પછી ઘરે ગયા, કાકાજી કાકાજી, હા ભેંસાજીને ગોબરજી કરી દો જી. ત્યાં પછી જે ભગવાન માટેની તમામ વસ્તુ, ભગવાનની સેવા માટે વપરાતી નાની મોટી તમામ વસ્તુ વૈષ્ણવી પરંપરામાં આજે પણ મર્યાદિત રીતે જે સેવા થાય છે, એટલે કે સોળે થઈને જે સેવા થાય છે, પણ એ લુપ્ત થઈ ગઈ હતી ભગવાન શ્રીને જીવંત કરી. મહારાજ એટલા માટે ચાર શાસ્ત્ર, કયા કયા? સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર, આ ચાર શાસ્ત્ર એને માન્ય કર્યા. વચનામૃતમાં મહારાજે વાત કરી, ચાર શાસ્ત્રનું જ્ઞાન થાય ત્યારે પૂર્વજ્ઞાની કહેવાય, ત્રણનું જ્ઞાન થાય ત્યારે પૂર્ણજ્ઞાની કહેવાય, બેનું થાય ત્યારે અડધો જ્ઞાની કહેવાય, એકનું જ્ઞાન હોય તો એને પાજ્ઞાની કહેવાય. એ ચાર શાસ્ત્ર એટલે કયા? આખી સેવાની રીતિ, ભગવાનની સેવા કેવી રીતે કરવી, સેવાના કયા કયા પ્રકારો છે, શું વિધિ છે, એ પંચરાત્રમાંથી પ્રગટ થયું. કેમાંથી? વેદાંત શાસ્ત્રમાંથી. પાંચ તત્વ, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ પાંચ તત્વ છે. એ તત્વ શું છે, એના લક્ષણ શું છે, આત્મા કોણ છે, આત્મા શા માટે આ દેહની અંદર, આ જગતની અંદર ભટકે છે, આ બધું જ્ઞાન કેમાંથી પ્રગટ થયું? વેદાંત શાસ્ત્રમાંથી. હવે આત્મા ભટકે છે, માયાના પિંજરામાં પુરાઈ ગયો છે,
એને ભગવાન સુધી પહોંચવું હોય, ભગવાનનો મિલાપ કરવો હોય તો શું કરવું? તો યોગશાસ્ત્ર. એનું નામ જ છે શું? યોગ. હવે અમેરિકાએ તો યોગને શું કરી નાખ્યું? યોગા. બોલો, હાથ પગ લાંબા કરતા એટલે બધા શું કે શું યોગા કરે છે. યોગ એટલે ખાલી લાંબા ટૂંકા હાથ પગ કરવા એટલું નથી દાદા, શરીરને શાંત કરી, મનને શુદ્ધ કરી અને આત્માને પવિત્ર કરી આત્મામાં પરમાત્માના દર્શન કરવા સુધીની પ્રક્રિયા એટલે યોગ. યોગ માટે બેસ્ટમાં બેસ્ટ કહેવાય છે કે મેડિસિન અને મેડિટેશન, એમાં ડિફરન્સ એટલો જ છે. મેડિસિન કેન ક્યોર અવર બોડી, મેડિટેશન કેન ક્યોર અવર બોડી એન્ડ માઇન્ડ. હિલિંગ પાવર યોગનો એટલો ખતરનાક છે, એટલો જબરજસ્ત છે, તન અને મન બંનેને શુદ્ધ કરી નાખે છે. અત્યારે તો એટલા બધા એક્સપેરિમેન્ટ ચાલી રહ્યા છે, આખી દુનિયાના ટોપ લેવલના ડૉક્ટર રમેશ કાપડિયા, કદાચ તમે નામ સાંભળ્યું હોય, દુનિયાના વન ઓફ ધ બેસ્ટ કાર્ડિયોલોજીસ્ટ ઇન ધ વર્લ્ડ, આપણા ગુજરાતી છે, અમેરિકામાં રહે છે. આ બધા કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટરો હવે પેશન્ટ માટે પ્રિસ્ક્રિપ્શનની અંદર 10 મિનિટ્સ મેડિટેશન, 10 મિનિટ ધ્યાન કરો તમે, ફરજિયાત લખતા થયા છે. હું કહેવા શું માગું છું, આ બધા આપણા શાસ્ત્રોના દિવ્ય રહસ્યો છે, હવે લોકોને અનુભવમાં આવી રહ્યા છે. શ્રીજી મહારાજે આ બધી વાત વચનામૃતમાં કરી છે. સેવાની રીતિ ક્યાંથી આવી? પંચરાત્રમાંથી. આત્મા, પરમાત્મા, માયા, આ બધા અવરોધો છે વચ્ચે, એ બધી વાત ક્યાંથી આવી? વેદાંતમાંથી. હવે આત્માને પરમાત્મા સુધી પહોંચવું કેવી રીતે, એ વાત ક્યાંથી આવી? યોગમાંથી. તો ભગવાન સુધી પહોંચવામાં વચ્ચે આવરણ શું છે, એ આવરણને તોડવું શું, એ આવરણનું નામ છે માયા. માયાના શું છે? 24 તત્વ. એ 24 તત્વને કેમ તોડવા? વૈરાગ્ય રાખવો. સાંખ્યનો સંસ્કૃતમાં અર્થ જ થાય સંખ્યામ બુદ્ધિમ અધિકૃત્ય પ્રવૃત્તમ શાસ્ત્રમ ઇતિ સાંખ્યમ. ગુણાત્યાનંદ સ્વામી એટલા માટે વાતોમાં કહે, ભગવાનના ભક્તને તો સાંખ્ય વિચાર કરતા શીખવો. સ્વામી એટલા માટે વાતોમાં કહે, સાંખ્ય વિના તો સત્સંગ અડધો છે. એ સાંખ્ય એટલે શું શૈલેષ ભગત? સાંખ્યનો અર્થ જ થાય વૈરાગ્ય. શું થાય? વૈરાગ્ય. જગત નાશવંત છે એનો વિચાર, આ દેહ નાશવંત છે, દેહના સંબંધી નાશવંત છે, આ જગત નાશવંત છે એ વિચાર પ્રગટે ત્યારે હું આત્મા છું અજ્ઞાન થાય. હું આત્મા છું એવું જ્ઞાન જ્યારે સ્પષ્ટપણે થાય ત્યારે જ એને એમ થાય કે હવે તો પરમાત્મા સુધી પહોંચવું જ છે. બાકી તો ચોકોબારની જેવું જ થાય, કેન્ડી ખાય, ચોકોબાર ખાય, ચોકલેટ ખાય, આઈસ્ક્રીમ ખાય, જીવન પૂરું. કેવી સરસ મજાની વાતો છે. ભગવાન શ્રીહરિ અને જેઠા શેઠ વચ્ચે આ સંવાદ થઈ રહ્યો છે. બાળલાલજીનું સ્વરૂપ વૈષ્ણવમાં પરમ આદરણીય માને છે, વૈષ્ણવ ખૂબ પ્રેમથી પૂજે છે. એ પરંપરા કેવી રીતે પ્રવર્તી, આખી વૈષ્ણવી પરંપરાની વાત છે, આપણે ધ્યાનથી સાંભળીએ. સાંભળો છો ને બધા? બરાબર સમજાય છે ને? બાળ સ્વરૂપે કપડાં પહેર્યા હોય કે ન પહેર્યા હોય છતાં તે સુશોભિત જણાય. બાળક જે કંઈ યોગ્ય અથવા અયોગ્ય ચેષ્ટા કરે તેનાથી ક્યારેય કોઈને કુહેત થતું નથી. એક તો ભગવાન હોય અને એમાં પાછા બાળક હોય તો શું મજા પડી જાય ને. આપણા પિયુડા મહારાજ એમાં ગુરુજી અભિષેક કરતા હતા અને એ પિયુ અભિષેકના દિવસે આપણે મહારાજની મૂર્તિના જે દિગંબર દર્શન કર્યા હતા, કેવી અદ્ભુત મૂર્તિ હતી ને, જાણે કે એમ લાગે કરોડો સૂર્યનું તેજ, કરોડો ચંદ્રની શાંતિ એક સાથે મૂર્તિમાંથી પ્રગટ થતી હોય ને. આપણે સામે બેસીને જે દર્શન કરીએ ને એમાં કેટલો ભાવ પ્રગટ થાય જોયું ને તમે. બાળ સ્વાભાવિક રીતે જે કંઈ ક્રિયા કરે છે તે મનુષ્ય માત્રને પ્રિય લાગે છે. મનુષ્ય માત્રની મનોવૃત્તિ બાળકમાં વગર લોભાવ્યે લોભાઈ રહે છે. બાળક થઈને કંઈ અનિતિ કરે તો પણ કોઈને તેનો અવગુણ આવતો નથી. બાળકનું નખરૂપ નકશિક રૂપ જોયા પછી પણ તે બાળક જોનારાને નિર્દોષ લાગે છે. જગતમાં જે જે બાળક કહેવાય છે તેમાં સહુનું મન લોભાઈ રહે છે. બાળકનું એક એવું આચરણ નથી હોતું કે જેને જોઈને લોકોને તેમાં અણગમો થાય. બાળકના દેખતા મોટી ઉંમરના મનુષ્ય ચાહે તેવું આચરણ કરે છતાં પણ બાળકને તેનો અવગુણ આવતો નથી, એટલે બાળકના ગુણ નિર્દોષ દેખાય છે.
નાનો બાળક છે એ ભગવાનનું પ્રતીક છે, નાનો બાળક છે એમાં ઈશ્વરીય તમામ સદગુણો પડ્યા છે. એને જ્યારે માતા પિતા જો સાચો માર્ગ આપે ને, એટલા માટે ખલીલ જિબ્રાન ધ પ્રોફેટ નામના એના પુસ્તકની અંદર ખૂબ સરસ વાત કરે છે, તમારા દીકરા એ ભગવાને આપેલી તમને ભેટ છે, હવે તમારી જવાબદારી એટલી જ છે કે એ ભેટને સહી સલામત ભગવાન સુધી પહોંચાડી દેવી. પણ માણસ જેમ જેમ મોટો થવા લાગે ને, નાનો બાળક તમે જોયું એમાં રાગ નથી, દ્વેષ નથી, મારું નથી, તારું નથી, પક્ષ નથી, કશું જ નથી. જેમ જેમ મોટો થાય ને, જેમ જેમ સમજણો થવા લાગે ને, એમ બહારથી એટલા બધા દૂષિત વિચારો એમાં આવતા જાય. એ માનવ નડે છે માનવીને, એ મોટો થયા પછી ચાવી મળે ગુનાઓની, જ્ઞાની થયા પછી માનવ નડે છે માનવીને, મોટો થયા પછી. બાળક નિર્દોષ છે, એમાં પણ ભગવાન જ્યારે બાળક રૂપે પ્રગટ થયા હોય, બાળક રૂપે ભગવાનની મૂર્તિ હોય, ત્યારે મૂર્તિમાં વિશેષ ભાવ થાય. કહેવાનો આશય એટલો જ છે, એટલા માટે વૈષ્ણવોમાં બાળ સ્વરૂપની, લાલજીની, ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજાની રીતિ પ્રવર્તી. બાલ્યવયથી લાલજી અપાર સમર્થ હતા, તેમણે પૂતનાનો ઉદ્ધાર કર્યો. બાળ લાલજીમાં એવા અનંત દિવ્ય ગુણ સામર્થ્ય જાણ્યા, તેથી જ વલ્લભાચાર્ય પ્રભુ ઘણા બળશાળી થયા. વચનામૃતમાં લખ્યું, મહારાજ એમ કહે છે, પ્રથમનું 58મું, ભગવાનને જેવા જાણે, ભગવાનના એકાંતિક સંતને જેવા જાણે એવો તો જીવ થાય છે, ભગવાનને નિષ્કામી જાણે તો કૂતરા જેવો કામી હોય તો પણ કેવો થાય, નિષ્કામી થાય. અને ભગવાનને વિશે જો દોષને પરઠે તો પોતે મહાનિષ્કામી હોય તો પોતે પણ કામી થાય, કારણ કે એને ભગવાનને વિશે દોષને પરઠ્યો. વેદોમાં લખ્યું, બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતી. ઉપનિષદોમાં, વેદોમાં આની એટલી બધી ચર્ચા છે, ભગવાનને જેવા જીવ જાણે છે એવો થાય છે. ખાલી જાણવું એટલે બોલવું નહીં, જાણવું એટલે હૃદયથી જાણવું. કેવી રીતે જાણવું, કેવી રીતે જાણવું? એક સત્ય ઘટના છે, આઇન્સ્ટાઈન એના સમયમાં એટલા બધા મશહૂર બન્યા, અમેરિકામાં રહેતા, અહીં ન્યૂજર્સીમાં જ, પ્રિન્સ્ટનમાં જ, એ નજીકમાં જ, એમાં પણ જ્યારે એમણે એટમિક એનર્જીની શોધ કરી, થિયરી ઓફ રિલેટિવિટીની શોધ કરી, ત્યાર પછી તો આખી દુનિયાના એટલા બધાએ ખ્યાતનામ બની ગયા. ઇંગ્લેન્ડમાં એમને સ્પેશિયલ આમંત્રણ આપવામાં આવ્યું. ઘટના સાંભળજો, ધ્યાનથી સાંભળવા જેવી. શૈલેષભાઈ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા, લેક્ચર આપવા ગયા. એમનું દરેક લેક્ચરની અંતે કંઈક પ્રવચન માટે પૂરું કરે એટલે બધાને કંઈક, તમારે હવે કંઈક ક્વેશ્ચન હોય, કંઈ પૂછવું હોય તો કહેજો. એમાં કહેવાય છે કે આઇન્સ્ટાઈને પછી કીધું, તમારે કંઈ પ્રશ્ન હોય તો પૂછો. આઇન્સ્ટાઈને પ્રશ્ન પૂછ્યો, પણ થોડી વાર પછી આઇન્સ્ટાઈને લોકોને કીધું, પ્રશ્ન પૂછો હોય તો પૂછો. ઓડિયન્સમાંથી લોકોએ પ્રશ્ન પૂછ્યો, પણ એ જવાબ માટે આઇન્સ્ટાઈન વિચારે ચડ્યા. પોતાની થિયરીમાંથી એ જવાબ ન આપી શક્યા, ત્યારે કહેવાય છે કે આઇન્સ્ટાઈનનો જે ડ્રાઈવર હતો, ક્યાંક ડ્રાઈવરની વાત છે, ક્યાંક પત્નીની વાત છે, જે હોય તે, એણે ઓડિયન્સમાંથી આવી, સ્ટેજ ઉપર આવીને બધી વાત કરી. આઇન્સ્ટાઈનને એટલું બધું કુતૂહલ થયું કે આટલી બધી વાત તને કેમ ખબર પડી ગઈ. ત્યારે એણે કહ્યું, તમારી સાથે દરરોજ રહું છું, તમારી વાત દરરોજ સાંભળું છું, તો આટલું તો મને ખબર પડે કે ના પડે દાદા. હવે આઇન્સ્ટાઈનની જોડે રહેનાર ડ્રાઈવર કે એની પત્ની પણ જો આઇન્સ્ટાઈન જેવી થઈ જતી હોય તો એકાંતિક સંત કે ભગવાન સાથે રહેનાર પણ કેવો થઈ જાય. જેને તમે જાણો ને હૃદયથી જાણવા, મહિમા સહિત જાણવા. વચનામૃત લોયાનું 17મું, મહારાજે દ્રષ્ટાંત આપ્યું, જેમ મોટો અંગ્રેજ બાદશાહ બેઠો હોય અને ત્યાં પોતે આવે અને બેસવા માટે આસન ન મળે તો એની સાથે ધોખો ન થાય, કારણ કે અંગ્રેજ સરકારની મોટાઈ જાણી છે. એને તો એમ થાય કે ઓહો, આટલા મોટા અંગ્રેજ પાસે અમને બેસવા મળ્યું. તમને ખબર છે ને, ઘણી વખત મોટા માણસને, હમણાં દાદા એક ઘટના ઘટી, સત્ય ઘટના છે એટલા માટે, આપણા સુરેશ ભગત ટેનેસીવાળા,
એમના દીકરીના લગ્ન હતા. લગ્ન રાખ્યા હતા વોશિંગ્ટનની અંદર, અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાહેબ એના ગાર્ડનની અંદર. આપણા વેદાંત ભગત ફોટો પાડવા ગયા હતા, મને વેદાંત ભગતે વાત કરી. જાણવા જેવી વાત એ છે કે ફોટો સેશન ચાલતું હશે, મેરેજ પૂરા થયા, ફોટો સેશન, અને ટ્રમ્પ સાહેબ ફરવા નીકળ્યા. હવે એમને મોત ચડી ગઈ, એણે જો કે તો વેડિંગ ચાલે છે, તો એ વેડિંગમાં આવ્યા અને વેડિંગની અંદર બધાને બ્લેસિંગ સાહેબ એમણે બોલો. હવે આમ ટ્રમ્પ સાહેબને આમંત્રણ આપ્યું તો આવી શકે, પણ એને મોત ચડી ગઈ તો કહેવા શું માગુ છું, ભગવાન કે ભગવાનના મોટા સંત, એનો જ્યારે આપણને સહવાસ થાય, એની જ્યારે આપણને પ્રાપ્તિ થાય, ભલે એ 10 સેકન્ડ માટે આવ્યા. વેદાંત ભગતને બહુ ઈચ્છા હતી એક સેલ્ફી લઈ લઈએ આપણે, બહુ કામ લાગે, પણ એમ સેલ્ફી મળે એની જોડે. પણ એવા મોટા માણસનો મહિમા જાણ્યો છે તો એ 5 સેકન્ડ આવ્યા, કોઈને મળ્યા કે ન મળ્યા, ખાલી 2 જણાને આશીર્વાદ આપીને ફટફટ ચાલતા નીકળી ગયા, તો એ 5 સેકન્ડ માટે આપણને એમ ન થાય કે રોકાણા હોત તો આમ હોત તો, પણ એણે જેટલું આપ્યું છે, જેટલું કર્યું છે, એના માટે આપણે અહોભાવ થાય, ઓહો આટલા મોટા માણસ સામે ચાલીને 5 સેકન્ડ આપી ગયા. માઇકલ જેક્સન ઇન્ડિયા ગયા, આમ તો આને યાદ કરવા એ પણ યોગ્ય નથી, પણ સત્ય ઘટના હું એ સમજાવું છું, ભગવાનને જાણવા એટલે શું, મોટા સત્પુરુષને જાણવા એટલે શું. વચનામૃત લોયાનું 3જું મહારાજ બોલ્યા, મહાત્મ જ્ઞાને સહિત ભગવાનને સંતો નિશ્ચય થાય ત્યારે એના અર્થે શું ન થાય. બોલવાથી કોઈ જાણતા નથી, સાંભળવાથી કોઈ જાણતા નથી. માઇકલ જેક્સન બોમ્બેના એરપોર્ટ પર ઉતરે, એનું બોઇંગ પ્લેન બોમ્બેના મેયર ઇતિહાસમાં નામ છે લેવા જાય, શેક હેન્ડ કરે. આ માણસ એટલો ગાંડો બની ગયો બોમ્બેનો મેયર, ગમે ત્યાં ગમે તે પ્રવચનમાં એક જ વાત ઘૂંટ્યા કરે કે આવ્યા હતા એને સૌથી પહેલાં એરપોર્ટ માટે હું લેવા ગયો હતો અને હું શેક હેન્ડ કરવા ગયો હતો. બોલો, આ તો મરી ગયો પણ હજી એના વાતમાં એ મગજમાં વાત ઘૂમરી ખાય. આ દુનિયાના એક સામાન્ય અને નાશવંત માણસની મોટાઈને કોઈક જાણી લે ને તો પણ એ મોટાઈમાં એ ખોવાઈ જાય છે, અહોભાવમાં ગાંડો થઈ જાય છે, ક્યારે એને ધોખો નથી થતો. વચનામૃતમાં એટલા માટે લોયાનું 17મું આલોકની મોટાઈ દ્વારા મહારાજ સમજાવે છે, એવી રીતે ભગવાન કે ભગવાનના સંત એની મોટાઈ જ્યારે જાણી હોય તો ક્યારે એને ધોખો ન થાય. શું ન થાય બોલો, શું ન થાય. હવે આ શબ્દ સમજાઈ જાય ને તો બહુ મોટું કામ થઈ જાય. એને મહિમા સહિત જાણ્યા કહેવાય, મહાત્મ જ્ઞાને સહિત એને નિશ્ચય કહેવાય. એવો નિશ્ચય જ્યારે જીવને થઈ જાય ને, અમદાવાદના દામોદરભાઈ, શિવલાલભાઈ શેઠ, આ બધાની વાતો આપણે સાંભળી છે. આપણા લોયાધામ પરિવારમાં એવા નિશ્ચયવાળા અત્યારે કેટલા હરિભક્તો છે. હમણાં સમયો ગયો, આ સમયમાં આપણે જોયું કેટલા બધા ભક્તો હતા, સંતો હતા, પણ સહજ છે સમયમાં જે મુખ્ય સેવકો, મુખ્ય યજમાનો હતા, જેમણે કેટલી મોટી સેવા કરી હતી, પણ એ યજમાનો એક દિવસ પહેલી લાઇનની ખુરચી ઉપર બેસવા તૈયાર નહોતા. તમે જોયા કોઈ દિવસ? 7 દિવસમાં પહેલી લાઇનમાં એક દિવસ એ લોકો નહોતા બેઠા. વચ્ચે બેસે કા છેલ્લે બેસે કા રસોડામાં, મોટાભાગના તો રસોડાની સેવામાં જ હતા. સૌથી વધારે રાજીપો મળે, હા. સેવા કરવી એ શ્રેષ્ઠ છે, પણ સેવા કર્યા પછી પણ નિર્માનીપણું જે આવવું ને, અમે સેવા કરી એમ નહીં, મહારાજે અમને તક આપી, અમારા મોટા ભાગ્ય કે અમને આ સેવા મળી, એ મહિમા સહિત જો સેવા થાય ને, તો નાની સેવા હોય ને તો પણ અનંત ફળને આપનારી છે. સેવા કરે તાકી હોત બડાઈ, સેવા કરે તાકી હોત બડાઈ. સેવાની એટલી બધી વાતો સાગરમાં આવે છે, એ જ વાત અહીંયા લખે છે વલ્લભાચાર્યજીએ. બાળલાલજીને આવા સમર્થ જાણ્યા તેથી પોતે પણ મહાસમર્થ થયા. તેમણે વિઠ્ઠલનાથજી અને ગોપીનાથજી બે પુત્ર હતા, તે બંને એકાંતિક વૈષ્ણવદાસનું રહસ્ય પ્રકાશિત કર્યું નથી. તે બંને એકાંતિક વૈષ્ણવદાસનું રહસ્ય પ્રકાશિત કર્યું નથી. તેલંગ પ્રદેશ એટલે કે એમના પિતાજીએ આ બધું પછી પ્રગટ કર્યું. તેલંગમાં હવે આખી ઇતિહાસની કથા આવે છે, ધ્યાનથી સાંભળજો, સમજાશે. તેલંગ દેશમાં વિપ્રોમાં ગોસ્વામી નામે એક વિપ્રોનો પ્રકાર છે. આ ગોસ્વામીના કુળમાં લક્ષ્મણ ભટ્ટ નામે એક વિપ્ર હતા.
પોતાની પત્ની સાથે તીર્થમાં ફરતા હતા, મહાપવિત્ર હતા, ધર્મનું પાલન કરનાર હતા. તીર્થ યાત્રા કરતા કાશી આવ્યા, ત્યાં નિવાસ કર્યો. લક્ષ્મણ ભટ્ટની પત્નીને 7 માસનો ગર્ભ હતો ત્યારે કાશીમાં રાજસત્તા માટેનો ઉપદ્રવ થયો. લશ્કરનો મોટો ભય હતો એટલે તેઓ કોઈ રીતે નિર્ભય સ્થળમાં જઈને વસ્યા. જ્યારે દેશકાળ નિરુપદ્રવ થયા ત્યારે તેઓ પાછા કાશીમાં આવીને વસ્યા. ગર્ભને 10 માસ પૂરા થયા ત્યારે પુત્રનો જન્મ થયો. વિક્રમ સંવત 1535 ઉત્તરાયણના સૂર્ય હતા ત્યારે વૈશાખ વદી એકાદશીના દિવસે રવિવારે કનિષ્ઠા નક્ષત્રમાં તે પુત્રનો જન્મ થયો. જોનારા લોકોને તે બાળક અત્યંત પ્રિય લાગતો હતો. પ્રિય હોવાને કારણે તેનું નામ પડ્યું વલ્લભ. સંસ્કૃતમાં વલ્લભનો અર્થ થાય પ્રિય. શું થાય? તમે બિલવડ શબ્દ અંગ્રેજીમાં કહો ને એને શું કહેવાય? વલ્લભ. અને પૂજ્યપાદ ગુરુજીએ પણ આપણા સંતોના બધાના નામ કેવા રાખ્યા છે? પાછળ બધામાં શું લાગે? વલ્લભ લાગે. સુબ્રત વલ્લભ સ્વામી, નિષ્કામ વલ્લભ સ્વામી, નીલકંઠ વલ્લભ સ્વામી, પાછળ બધામાં શું લાગે? સંસ્કૃત ભાષાનો એક બહુ મોટો મહિમા એ છે દરેક શબ્દ સાર્થક છે. અત્યંત પ્રિય હોવાને કારણે એનું નામ પડ્યું વલ્લભ. નગરના લોકોના મનને પોતાના તરફ ચોરી લેતો હતો. માતા પિતાની ઢળતી ઉંમરે તેનો જન્મ થયો હતો તેથી માતા પિતાને લોકોને અત્યંત પ્રિય હોવાથી તેનું નામ શ્રી વલ્લભ રાખ્યો હતો. તે બાળક સહુના મનને ભાવી ગયો. નગરની સ્ત્રીઓ તેને દેખતી, તેને અતિશય પ્રેમભાવથી રમાડતી. તે બાળકના 8 વર્ષ થયા ત્યારે યજ્ઞોપવિત સંસ્કાર કર્યો. એક વખત સુતેલા પિતા લક્ષ્મણ ભટ્ટને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ભગવાન પુરુષોત્તમે ભવિષ્યમાં થવાની બધી વાત લક્ષ્મણ ભટ્ટને કહી, તમારો આ પુત્ર મનુષ્ય નથી, સાક્ષાત અગ્નિનો અવતાર છે. મોટા મોટા આચાર્યોએ સંસ્કૃતિની એટલી મોટી સેવા કરી છે. જેમ કે આપણો દેશ, આખો દેશ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારતની અંદર બુદ્ધ ધર્મ વ્યાપી ચૂક્યો હતો. વેદપાઠી બ્રાહ્મણોને દંડ થતા હતા. કુમારિલ ભટ્ટ તો જીવતા અગ્નિશાન સ્નાન કર્યું. આવી દુર્દશા દેશની થઈ હતી. આપણે ઇતિહાસ નથી જાણતા એટલે પ્રશ્ન છે. અને એ સમયમાં ભગવતપાદ શંકરાચાર્યજી પ્રગટ થયા. 8 વર્ષની ઉંમર હતી યાત્રા કરવા નીકળ્યા. 16 વર્ષની ઉંમરે તો એમણે 4 ધામની અંદર 4 પીઠની સ્થાપના કરી દીધી. બસ પછી તો 32 વર્ષે તો દેહ છોડી દીધો. હવે આટલી નાની ઉંમરમાં આખા દેશની અંદર ધર્મનું સામ્રાજ્ય સ્થાપી દેવું, આ કઈ દાદા નાની વાત કહેવાય? ભગવાનની ઈચ્છાથી સત્સંગી જીવનમાં ખૂબ સરસ પ્રસંગ છે. આ પૃથ્વી ઉપર ભગવાન પોતે આવે છે અથવા પોતાના સંકલ્પથી મોટા પુરુષોને મોકલે છે. વચનામૃતમાં મહારાજ બોલ્યા, વડતાલનું 19મું, ભરતખંડને વિશે, જ્યારે પણ મનુષ્યનો દેહ મળે છે ત્યારે આ પૃથ્વી ઉપર ભગવાન અથવા ભગવાનના એકાંતિક સત્પુરુષ અવશ્યપણે પૃથ્વીમાં વિચરણ કરતા હોય છે. સાંભળજો આગળની વાત. અવશ્યપણે વિચરણ કરતા હોય છે. તેનો જીવને જ્યારે યોગ થાય અને ઓળખાણ થાય ત્યારે ભગવાનનો ભક્ત બને છે અને મુક્તિનો અધિકારી બને છે. પૃથ્વી વાંઝણી રહેતી નથી. આજે આટલો મોટો સમયો થયો, આટલા બધા ભક્તો ભેગા થયા, આપણે જોઈ શકીએ છીએ પૂજ્યપાદ ગુરુજીનું જીવન. આવા મોટા પુરુષો ભગવાનની ઈચ્છાથી પ્રગટ થતા હોય છે. આવા મોટા પુરુષો ભગવાનની ઈચ્છાથી આ બધું કાર્ય કરી શકે છે. આવા મોટા પુરુષો એમાં ભગવાન રહીને આ બધું કાર્ય કરે છે, આપણને દેખાય આવે. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે ને, સંત હું ને હું તે વળે સંત રે, શ્રી મુખે કહે ભગવંત રે, સંત માન જો મારે મૂરતિ રે, તેમાં ફેર નથી એક રતિ રે. વૈષ્ણવની એક પરંપરા છે. આપણે બધા પણ વૈષ્ણવ છીએ. ભગવાનને શ્રી કૃષ્ણ પ્રભુજી કહેવાય, પણ ભગવાન શ્રી કૃષ્ણને જાણનારા, ઓળખનારા અને ઓળખાવનારા વલ્લભાચાર્યજી માટે શબ્દ વપરાય છે મહાપ્રભુજી. ખબર છે તમને?
ભગવાન પ્રભુજી અને ભગવાનના ભક્ત બન્યા મહાપ્રભુજી. ભગવાન શ્રી રામ રઘુવીર વીર કહેવાતા અને હનુમાનજી માટે શું વપરાતું? મહાવીર. વિષ્ણુ માટે વપરાય વિષ્ણુ દેવાય નમઃ, દેવ કહેવાયા. પણ વિષ્ણુના પરમ ભક્ત વૈષ્ણવ, વૈષ્ણવાનામ યથાશંભુ શ્રીમદ ભાગવત કહે છે, પરમ વૈષ્ણવ પરમ ભાગવત વિષ્ણુ ભક્ત એવા શિવજી, એના માટે શબ્દ વપરાયો કયો? મહાદેવ. ભગવાનને જાણનારા છે ને એવા સંત એનો મહિમા ભગવાન કરતાં પણ વધારે છે, કારણ કે માનું સ્થાન છે એ જાણી શકે છે એટલે બીજાને જણાવી શકે છે, ઓળખે છે એટલે બીજાને ઓળખાવે છે. વડતાલનું દસમું એમાં મહારાજે શબ્દ વાપર્યો વચનામૃતમાં કે ભગવાનથી કલ્યાણ થાય અથવા તો ભગવાનને મળેલા જે સંત હોય એનાથી કલ્યાણ થાય. વલ્લભાચાર્યજીનો મહિમા એટલા માટે છે, એકાંતિક સત્પુરુષનો મહિમા એટલા માટે છે, આચાર્યનો મહિમા એટલા માટે છે. શંકરાચાર્યજી શંકરનો અવતાર હતા, વર્ષો પછી પાછી પરિસ્થિતિ કથાણાની. રામાનુજાચાર્યજી પ્રગટ થયા, શેષનો અવતાર હતા, વર્ષો પછી પાછી પરિસ્થિતિ ખરાબ થઈ, ત્યાર પછી આવ્યા વલ્લભાચાર્યજી, અગ્નિનો અવતાર હતા. સાક્ષાત અગ્નિનો અવતાર છે તેથી તે સૌને વલ્લભ લાગે છે. તેને મારા જેવા અતિશય રૂપાળા બે પુત્ર થશે. હે વિપ્ર, તમારું ઘણું મોટું ભાગ્ય છે, ઘરબાર છોડીને તમે તીર્થો કર્યા છે, અગાઉ પણ ભારે તપ કર્યું છે, અપાર યજ્ઞ યાગાદિ કર્યા છે, તે બધાનું પુણ્યનું ફળ અત્યારે ઉદય પામ્યું છે. થોડા સાધનનું આવું ફળ ક્યારેય ન હોય, હવે તમારો ઉદ્ધાર થઈ જશે તેમાં કોઈ સંશય નથી. આવી રીતે સુખકારી ભગવાન પુરુષોત્તમ નારાયણે સ્વપ્નમાં દર્શન આપીને વાત કરી. કોને? લક્ષ્મણ ભટ્ટને. ત્યાર પછી પુરુષોત્તમ પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. તે વચનોને સાંભળીને લક્ષ્મણ ભટ્ટને ઘણો આનંદ થયો. થોડા સમયમાં તે વિપ્રે શરીર છોડી દીધું. પછી તેના પુત્ર વલ્લભે વેદો અને શાસ્ત્રોના જેટલા તત્વજ્ઞાનના ભાગ હતા તેટલા ભણ્યા. તેણે થોડા સમયમાં સમગ્ર શાસ્ત્રોને ભણીને તેનું રહસ્ય સમજી લીધું. તેને કોઈ જીતી ન શકે એવા મોટા વિદ્વાન બન્યા. પછી તેઓ વિજયનગર આવ્યા. ત્યાં કૃષ્ણરાવ નામે રાજા હતા. તેમણે માધ્વ સંપ્રદાયના વ્યાસતીર્થ નામે સંન્યાસીને અને બીજા માયાવાદી નામે શાંકરમતના એક સંન્યાસીને શાસ્ત્રાર્થ કરવા માટે બોલાવ્યા હતા. માયાવાદી એટલે શંકરાચાર્યજીના મતને અનુસરનારા. શંકરાચાર્યજીનો મત સાચો હતો, પણ પાછળ જે પરંપરા પ્રવર્તી એમાં મતવાદી લોકોએ, અનુગામી લોકોએ એ મતનો અનર્થ કર્યો. વેદ સત્શાસ્ત્રના અર્થ અવળા કર્યા. પંડિતોએ પાપ માર્ગે જઈને કર્મકાંડને મિથ્યા કહ્યા, કેવળ જ્ઞાન માર્ગને પકડી લીધો, ભક્તિનો માર્ગ ખોટો કરી નાખ્યો. વલ્લભાચાર્યજીએ ભક્તિ માર્ગની સ્થાપના કરી. આપણે જે કયા ધૂન, કીર્તન, સેવા, પૂજા, અભિષેક, વંદન, ઉત્સવ, સમયા, આ બધું સૌથી વધારે કોણે પ્રવર્તાવ્યું? વલ્લભાચાર્યજી. આપણે જેટલા સમયા કરીએ છીએ ને, જલજીર્ણીનો સમય હોય, અન્નકૂટનો સમય હોય, આ બધી ઉત્સવની રીતિ કોણે પ્રવર્તાવી? વલ્લભાચાર્યજીએ, એમના સુપુત્ર વિઠ્ઠલનાથ પ્રભુએ. તેમાં માયાવાદી સંન્યાસીનો પક્ષ વિદ્યાથી બળવાન હતો, તેથી તે વ્યાસતીર્થને દબાવવા લાગ્યા. બરાબર તે સમયે વલ્લભાચાર્યજીએ વ્યાસતીર્થનો પક્ષ લીધો. તેમણે માયાવાદી સંન્યાસીને જીતી લીધા. રાજાએ તેમને ઘણું ધન આપ્યું. વલ્લભાચાર્યજીનો અપાર પ્રતાપ જાણીને તેનો સત્કાર કર્યો. રાજાએ જે ધન આપ્યું હતું તેના વલ્લભાચાર્યજીએ ત્રણ ભાગ કર્યા. બે ભાગ બે સંન્યાસીને આપ્યા. પેલા બે હતા ને હાયરા, એને પણ ઇનામ આપ્યું, જીત્યા એને પણ આપ્યું, અને એક ભાગ પોતાની પાસે રાખ્યો. આવી એમની ઉદારતા જોઈ રાજાને અને પ્રજાને ખૂબ ભાવ થયો. પછી વલ્લભાચાર્યજીની માતાએ તેનો વિવાહ કરાવ્યો. વલ્લભાચાર્યજીને બે લાલ એટલે પુત્ર થયા. વૈષ્ણવમાં પુત્રને, એમાં ખાસ કરીને વલ્લભાચાર્યજીની પરંપરામાં જન્મેલા દીકરાઓને શું કહે લોકો બધા? લાલજી. અને એ શબ્દ આપણે ત્યાં પણ આવ્યો, ખબર છે ને? મોટા ગોપીનાથ અને નાના વિઠ્ઠલનાથ. તેમાં વિઠ્ઠલનાથ ભારે સમર્થ હતા. તેમણે કેટલાય નરનારીનો ઉદ્ધાર કર્યો. વલ્લભાચાર્યને સમર્થ વિદ્વાન જાણીને સંન્યાસી વ્યાસતીર્થે બોલાવ્યા અને કહ્યું, મધ્વાચાર્યની ગાદી ઉપર તમને સ્થાપન કરીએ છીએ. તે સમયે આચાર્ય વિષ્ણુ સ્વામીના મતના પંડિત બિલ્વ મંગળે તેમને કહ્યું, અમે તમને વિષ્ણુ સ્વામીની ગાદી ઉપર સ્થાપન કરીએ. તમારા પુત્ર વિઠ્ઠલનાથ વિષ્ણુનો અવતાર છે. પૂજ્યપાદ ગુરુજી પધાર્યા છે, ખૂબ તાળીઓથી આપણે વધાવીએ. તમે
તમે પોતામાં માતા યશોદાનો ભાવ લાવીને તે લાલની ઉપર અપાર સેવા કરો છો, બાળલાલમાં કૃષ્ણ ભાવ રાખો છો અને પોતાના હૃદયમાં ગોપી ભાવ રાખો છો, આ રીતે લાલને લાડ લડાવીને તમે ગોલોક ધામને પામશો. આવી રીતે વૈષ્ણવી પરંપરાની અંદર જે સિદ્ધાંતો આખા છુપાયા હતા, ભક્તને વિશે ગોપી ભાવ અને ભગવાનને વિશે લાલજીનો ભાવ, એટલે બાળકનો ભાવ, બાળક નિર્દોષ હોય, બાળકને વિશે સહજ પ્રેમ થાય, એટલા માટે ભગવાનનું બાળ સ્વરૂપ વૈષ્ણવ પૂજતા હતા. પણ પછી પરંપરા એવી ચાલી કે ભાઈ બાળ ભગવાન શ્રી કૃષ્ણ બાલ પ્રભુ હતા ત્યાં સુધી ઐશ્વર્ય હતું, મોટા થયા પછી બગડી ગયા ઐશ્વર્ય રહ્યું. પાછળથી આવી અવળી પરંપરા આવી તો કોઈ પ્રશ્ન પૂછ્યો, ભગવાન શ્રી કૃષ્ણમાં ઐશ્વર્ય જતું રહ્યું, નાના ત્યારે પૂતનાનો વધ કર્યો, અક્રૂરજીને શેષશાયી રૂપે દર્શન આપ્યા, ગોવર્ધન આખો તોળ્યો, આ બધું ઐશ્વર્ય પ્રગટ થયું, મોટા થયા પછી તો બગડી ગયા. તો મહાભારતના યુદ્ધમાં પાછા ભગવાન કૃષ્ણે કેટલા પ્રતાપ બતાવ્યા, એનું શું કારણ? તો કે એમાં ઐશ્વર્ય નહોતું, એમના મુગટમાં ને મુરલીમાં ઐશ્વર્ય હતું. એટલે જ્યારે મુરલી લેતા ત્યારે ઐશ્વર્ય પ્રગટ થતું, ને કાં માથે મુગટ પહેરતા તો ઐશ્વર્ય પ્રગટ થતું. એટલે કેટલાક લોકોએ શું કહ્યું, ભગવાન કૃષ્ણને છોડી એમની મુરલી અને એમના મુગટની જ પૂજા કરી. આચાર્યોએ પ્રવર્તાવેલા મતને પાછળના અનુગામી યોગ્ય રીતે ન સમજી શક્યા, એવી પરંપરાઓ બગડતી હતી. એટલા માટે વારંવાર ભગવાન, ભગવાનના એકાંતિક સત્પુરુષો પૃથ્વી ઉપર પ્રગટ થાય, શુદ્ધ ધર્મ, વૈદિક સંસ્કૃતિ એની સ્થાપના કરે. આપણને આનંદ થયા લોયાધામની અંદર ભગવાન સ્વામિયાને જે રીતિ, જે મત પ્રવર્તાવ્યો છે, એ જ રીત પ્રમાણે સેવાની રીતિ. આજે અમેરિકામાં મંદિરો ઘણા છે, પણ આપણે ગૌરવ સાથે કહી શકીએ કે મહારાજનો મત હતો એ મુજબ જો સેવા ભગવાનની યથાર્થ રીતે થતી હોય તો આપણા લોયાધામની અંદર. પૂજ્યપાદ ગુરુજીએ વાત કરી હતી, બાકી ભગવાનની લાઈનો હોય, કારણ કે આ દેશમાં તો જેટલા વધારે ભગવાન પધરા હોય એટલા વધારે ભક્તો આવે. ભાઈ ગામમાં 5 વૈષ્ણવો છે તો શ્રીનાથ પ્રભુને પધરાવો, ગામમાં 5 સાઉથ ઇન્ડિયન છે તો કોને પધરાવો, બાલાજીને પધરાવો. ભગવાનની લાઈન હોય, પૂજારી એક હોય, પૂજારીને શોધવા પડે, ભગવાનના વાઘાના વારા પડે. ભાઈ શનિવારે ભગવાનના વાઘા બદલાય, કેમ કે શનિવારે દર્શન કરવા લોકો આવે, પછી 7 દિવસ ભગવાનના એના એ જ વાઘા રહે. ત્યારે આપણા મંદિરમાં આપણે જોઈએ છીએ મહારાજનો 5 વાર થાળ થાય છે. થાળ કરનારા સંતોને તાળીઓથી વધાવીએ. 5 વાર સવારે નાસ્તો થાય, બરાબર, બપોરનો થાળ થાય, બપોર પછી ઠાકોરજીનો મેવો થાય, સાંજે પાછો મહારાજનો થાળ થાય, રાત્રે મહારાજ પોઢવા જાય ત્યારે દૂધ વગેરે પાછો મહારાજને નાસ્તો બ્રેકફાસ્ટ થાય. 5 વાર થાળ, 16 સેવા કરવાની. પણ એ બધાની પાછળ પૂજ્યપાદ ગુરુજી, એમણે જે સંતોને સંસ્કાર આપ્યા છે, એમણે જે સંતોનું ઘડતર કર્યું છે. મૂર્તિ પધરાવી ત્યારે પહેલી શરત કરી હતી, હમણાં ગુરુજીએ વાત કરી હતી ને, મહારાજની જે રીત હતી, મહારાજનો જે મત હતો, મહારાજનો જે સિદ્ધાંત હતો, આજે આ સિદ્ધાંત આ સત્સંગમાં ખૂબ ઓછા લોકો જાણે છે. હમણાં વાત કરીને ખાલી તિલક ચાંદલો કરવો આ મહારાજનો મત હતો, પણ પહેલું પગથિયું છે, કિન્નર ગાર્ડન છે, કેજી છે, હજી ત્યાંથી આગળ જ નથી વધતા. તિલક ચાંદલો કર્યો, ગળામાં કંઠી પહેરી એટલે મોટા હરિભગત, બસ મોટો ચાંદલો કરે તો મોટા હરિભગત. ઘણા તો 1.5 મીટરનો મોટો ચાંદલો કરી નીકળે, આપણે જોઈએ છીએ ને, ગળામાં જાડી કંઠી, એ સત્સંગીની નિશાની છે. પણ ખરો સત્સંગ છે દેહનો સત્સંગ થાય, ત્યાર પછી ઇન્દ્રિયોમાં સત્સંગ થાય, ત્યાર પછી અંતઃકરણમાં થાય, અને ત્યાર પછી આત્મામાં થાય. દેહના સત્સંગનો મહિમા 25% છે, ઇન્દ્રિયોનો સત્સંગ થાય તો બીજા 25%, અંતઃકરણમાં સત્સંગ પહોંચે તો બીજા 25%, તોય 75% છેલ્લે આત્માની અંદર પડેલી કસર, એટલે કે કારણ શરીરનો જે ભાગ છે ગોપાળનસ્વામીના મત પ્રમાણે ટાળે ત્યારે પૂરો સત્સંગી થયો, એટલે કે અક્ષરધામની સભામાં બેસવા લાયક થયો. અને એવું મોટું કામ આ પૃથ્વી ઉપર બહુ ઓછા લોકો કરી શક્યા છે. એ તો ભગવાન હોય તો કરી શકે, કાં ભગવાનના મોકલેલા એકાંતિક સત્પુરુષ હોય તો કરી શકે. પૂજ્યપાદ ગુરુજી દ્વારા આ કામ થઈ રહ્યું છે, આપણે જોઈએ છીએ. એટલા માટે તો આવા સંતો આપણને મળ્યા, એટલા માટે તો આપણે જોઈએ છીએ નવા મુમુક્ષુઓ અમેરિકાના વૈભવમાં જન્મા હોય, ઉછર્યા હોય, અને અમેરિકાનો વૈભવ છોડી અને સાધુ થવા માટે તૈયાર થાય. આ
આ એક મોટા પુરુષની જીવનની એવી દ્રષ્ટિ છે. હમણાં વાત કરીને જેવા સંતનો સંગ થઈને આઇન્સ્ટાઈનની સાથે રહીને તો ડ્રાઈવર પણ કેવો થઈ જાય, આઇન્સ્ટાઈન. ભણ્યા વગર મારે હસવા, આ તો સત્ય વાત છે ગુરુજી, આમ કહેવાય નહીં. અમદાવાદમાં સોની સાહેબ છે, નામ સાથે કેવું થોડુંક દુઃખ લાગે, ત્યાં આપણા સંતોના સાઇનસના ઓપરેશન કર્યા છે. તો હું બે વખત ત્યાં દવાખાને સંતોનું ઓપરેશન હતું ત્યારે ગયો હતો. એટલે ઓપરેશન ચાલે, સાહેબ સાથે બહુ હેતપ્રીત, એટલે થોડી વાર પછી સાહેબ આવે ને આપણી સાથે વાતો કરવા લાગે, એટલે આપણને થોડો ડર લાગે કે સાહેબ અંદર ઓપરેશન ચાલે છે ને તમે આટલા આમ બહાર બધું બરાબર છે. મને કે સ્વામીજી કોઈ ચિંતા ન કરો, અંદર બધું બરાબર, ઓપરેશન ચાલુ જ છે. સાહેબ અંદર ચાલુ છે, તમે બહાર. સાહેબ કે આમ એવું છે ને, હું તો ખાલી ઊભો જ રહું છું, બાકી બધું ઓપરેશન મારો રસોઈયો કરે છે. એકદમ સાચી વાત. હા, એમને ત્યાં આપણે 5 વખત ઓપરેશનમાં ગયા છે, પણ પછી અમે નક્કી કર્યું કે હવે આ સાહેબને ત્યાં. ઘણીક વાર આપણે ઇન્ડિયામાં જોયું છે, ડૉક્ટર કરતાં કમ્પાઉન્ડરનો હાથ છે ને સુંવાળો હોય, ઇન્જેક્શન મારવાનું હોય ને, ખબર છે તમને. અમેરિકામાં આવું નથી ચાલતું, સારું છે. પણ શાસ્ત્રનો પણ મત છે, શાસ્ત્રનો પણ સિદ્ધાંત છે કે એકાંતિક સંત મળે ત્યારે એકાંતિક ધર્મ પ્રગટ થાય છે. એટલા માટે ગોપાળાનંદ સ્વામી વાતમાં લખ્યું, ભક્ત મળે ત્યારે ભક્ત જેવો થાય, એકાંતિક મળે ત્યારે એકાંતિક જેવો થાય, અને અનાદિ મુક્ત મળે ત્યારે અનાદિ મુક્ત જેવો થાય. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આવા પૂજ્યપાદ ગુરુદેવ અનાદિ મુક્તની ઝાંખી કરાવ્યા સત્પુરુષના દર્શન થાય છે, અને એ ગુરુદેવની સાથે આપણે બધા રહીએ છીએ, જોડાયા છીએ, મહિમા રાખીએ છીએ. એટલા માટે આ બાળ ભક્તો જુઓ, આપણી આ સભામાં શ્રીજી ભગત જેવા, પ્રીત ભગત જેવા નાના દીકરાઓ બેઠા હોય. વાલા ભક્તો, અંતે આ શાસ્ત્રો શ્રવણ કરીએ છીએ એનો સાર એટલો જ છે, ભગવાન અને ભગવાનના મોટા સત્પુરુષ એમાં જેટલો ભાવ અને મહિમા જાગે છે ને, એટલું દૈવત આપણામાં પ્રગટ થાય છે. ઇલેક્ટ્રિસિટીનો વાયર તો આનો આ જ છે, એક જ છે, તમે જોઈ શકો છો. પણ આ લાઇટનો પ્રકાશ ઓછો છે, આનો પ્રકાશ વધારે છે. કેમ? આ 40 વોલ્ટની છે, આ 700 વોલ્ટનો છે. હમણાં જો કવર કાર્ડ નાખો તો બેસી ન શકે અહીંયા કોઈ. પાવર તો ઇલેક્ટ્રિસિટીનો એક સરખો જ વહે છે, પણ આપણા વોલ્ટેજ કેટલા છે ને, એના ઉપરથી પ્રકાશ પ્રગટ થાય છે. એમ ભગવાન અને મોટા પુરુષ છે ને, એ તો અનંત ઐશ્વર્યના માલિક છે, પણ એનો મહિમા, એનો સદભાવ જ્યારે પ્રગટ થાય આપણા હૃદયમાં, એ જેટલો ભાવ જાગે છે ને, એટલા માટે વચનામૃતમાં મહારાજ કહે, ભગવાનને જેવા જાણે એવો તો પોતે થાય છે. વેદ અને ઉપનિષદનો મત છે, બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતી. માટે ભગવાન, મોટા સંત એને જ્યારે નિર્દોષ જાણીએ, ત્યારે આપણે પણ નિર્દોષ થઈએ છીએ. વૈષ્ણવી પરંપરાની આ બધી વાત ઝિંઝર ગામમાં જેઠા શેઠ પાસે શ્રીજી મહારાજ કરે છે, જેઠા શેઠ બધી વાત કરે છે. 11 વર્ષ લગ જોવો 52 દિન વિચરે વ્રજ મહી, 11 વર્ષ લગ જોવો 52 દિન વિચરે વ્રજ મહી, કૃષ્ણ કરૂપ સોવો ભક્તજન કો હે જ્ઞાન કરન, ભક્તજન કો હે જ્ઞાન કરન, ઇતને ચરિત્ર હી જે હું રસકો હે સમુદ્ર તે હો, ઇતને ચરિત્ર હે જે હો રસકો હે સમુદ્ર તે હો, કરી કે અતિ હી ને હું ભક્તાધીન હરિ વર્ત તે હે, ભક્તાધીન હરિ વર્ત તે હે. શ્રી કૃષ્ણ પ્રભુનું સ્વરૂપ 11 વર્ષ અને 52 દિવસ સુધી વ્રજભૂમિમાં વિચર્યું છે, તે સ્વરૂપ ભક્તજનોને ગાવાને માટે યોગ્ય છે. એટલા જે બાલભાવના ચરિત્રો છે તે અતિ રસના સમુદ્ર સમાન છે, તેમાં અત્યંત સ્નેહ કરવો, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ તો ભક્તોને વશ રહે છે. આવી રીતે વૈષ્ણવ ભક્ત જેઠા શેઠ સાથે ઝિંઝરગામમાં ભગવાન શ્રીની વાત કરી રહ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના નવમપુરમાં પુષ્ટિ માર્ગના શ્રી વલ્ભાચાર્યજીની જીવનકથા કહી એ નામે 25મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.
ઘનશ્યામ.